हेलो नमस्कार खेडूत मित्रों, आज तारीख 14/3/2022 ने वार सोमवार ना रोज डुंगळी ना सुसमाचारो आवी रह्या छे तेमना विशे वात करीशुं। तो चालो मित्रों वीडियो ने शुरू करिए। तो मित्रों तमने जणावी दईए के डुंगळी मां आवकना जंगी प्रेशर ना पगले भाव घटशे तेवी धारणा छे। मित्रों आवनारा समय मां भाव वधे तेवी कोई संभावना ज नथी। डुंगळी ना भाव ऊंची सपाटी थी मणे रूपिया 100 जेवा ताजेतर मां घटी गया छे અને હજી પણ મને રૂપિયા 500 થી 100 નો ઘટાડો થાય તેવી સંભાવના છે। આગામી દિવસોમાં ડુંગળીના બજારમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે। જો નિશા ભાવથી નિકાસ વેપારો થશે તો સરેરાશ બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણા છે। તેમજ ડુંગળીના ભાવ અત્યારે ગોંડલ રાજકોટ જેવા સેન્ટરમાં મણના રૂપિયા 500 થી 200 પૈસા વચ્ચે જ આગળ આવી રહ્યા છે। આગામી દિવસોમાં ઘટીને રૂપિયા 200 ની અંદર આવી જાય તેવી ધારણા છે। કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ અંગે કોઈ ખાસ નીતિ ન હોવાથી બજારમાં ભાવની વધઘટ ચાલુ રહે છે। પરંતુ જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ સપોર્ટ આવે તો બજારો વધુ ઘટતા અટકી શકે છે। યુદ્ધ વિરામ વહેલું આવે તો નિકાસ વેપારોને વેગ મળે તેવી સંભાવના રહેલી છે। પણ મિત્રો અત્યારે કોઈ ડુંગળીના ભાવ વધે તેવી સંભાવના રહેલી નથી। તો મિત્રો આ હતા આજના ડુંગળીના સમાચાર। જો તમે રોજે રોજ ડુંગળીના સમાચાર જાણવા માંગતા હોવ તો નીચે આપેલ લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને જરૂરથી દબાવી દેજો। આભાર। મળીએ એક નવા વિડીયો સાથે। જય જવાન જય કિસાન।